કચ્છનું નામ સાંભળતા જ હવે પુલકિત થઈ જાય છે. જ્યાં અમારું બાળપણ વીત્યું, જ્યાં એસએસસી સુધીનો અભ્યાસ થયો, એવા કચ્છને કેમ ભૂલ્યા? આવો હું તમને આપણા કચ્છ વિશે થોડી માહિતી આપું. કચ્છ આ 80 અક્ષરનો પ્રદેશ પોતાના ગર્ભમાં સભ્યતા, સંસ્કારિતા અને અસ્મિતાને સમાવતો, યુગોથી અસ્ખલિત અવિરિત કાળની સાક્ષી આપતો ઊભો છે. કચ્છના નકશાને ઊંધો કરીને જોઈએ તો કચ્છપ એટલે કે કાચબા જેવું લાગે છે, અને એટલે એના ઉપરથી જ કચ્છનું નામ પડ્યું હશે. કચ્છમાં સંસ્કૃતિ વિશે હવે હું તમને કહું. મ્યુઝિયમ જેમાં જેના પ્રવેશ દ્વાર વગર પૂર્ણ વિભૂખને રાખી તેના દરવાજ ઉપર 7 પોપટ પંડિતાઈ અને જ્ઞાનના પ્રતિક તરીકે રાખેલ છે. કચ્છીય તજો કમરઠાણા, આમાં કચ્છની સંસ્કૃતિ જ આવેલી છે. અહીં 500 સેન્ટીમીટર ઊંચા કાષ્ટનો ભોંગો, ચબૂતરો અને રબારીનો ભોંગો આવેલો છે. કચ્છની હસ્તકલાને કેમ ભૂલાય એ જોવા માટે દેશ વિદેશના લોકો અહીં આવે છે. આરી ભરત, કાષ્ટકલા, ચર્મકામ, ખટકીકામ, બંને ભરતકામ, આહિર ભરતકામ, રબારી ભરતકામ, બાંધરી, બાટિક વગેરે કળા જાણીતી છે. અરે હજી તો કચ્છમાં ઘણું જોવા જાયલાયક સ્થળો છે. ચાલો હું તમને યાદી જણાવું. નારાયણ સરોવર, કોટેશ્વર, માથાનો મઢ, જેસલ તોરણ, પિંગલેશ્વર, હાજીપીર, ગુલામસાની પીર, કાળો ડુંગર, ટપકેશ્વરી, હાજીપીર, જોગણીનાર, ગણેશ મંદિર, છત્તરી, વાંકીનો દેરાસર, બોતે ચિનાલય, જખૌનો દરિયાસર, જખૌનો ઝરૂખું, ડોટનટું, સુથરીનો દેરાસર, કોઠારા, તેરાનો જિનાલય, વિજય વિલાસ, આયના મહેલ વગેરે. કચ્છના પ્રાણીઓને, વન્ય પ્રાણીને કેમ ભૂલાય? સુરખા, રોજી પેલીપિંગ, ખલીદ ગદેરા, ડેઝર્ટ કેટ, વિવિધ જાતના બંગલા, જરમુખડા, લોંકડી, નાર, છીંકાડા, શિયાળ, નીલગાય, શેડા, નોરિયા વગેરે જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. એના ગુરખરને જોવું, ગુરખરને જોવું એટલે એક અલભ્ય લાવો છે. કચ્છના ટ્રેકિંગ માટે પણ કેટલા વિદ્યાર્થીઓ અહીં આવે છે. હવે હું તમને ટ્રેકિંગના નામ કહું. કચ્છના ટ્રેકિંગના નામ છે ધોળાવીથી ભીંજરો, હાજી છપ્પડી, ભીંગરેશ્વરથી ટપકેશ્વરી ને હાજીપીર વગેરે. અનેક કચ્છના આજના ખજાનો, અરે કચ્છમાં તો અજબ ખજાનો ભર્યો છે, સાથે વિવિધતા અને સૌંદર્યતા પછી આવા કચ્છને કેમ ભૂલાય. અને છેલ્લે એટલે જ કહીશ કે કચ્છરો અસાંજો વતન, મુજી માતૃભૂમિ કે નમન, મુજી માતૃભૂમિ કે નમન.